આપનો સ્વાગત છે. આજે જોવાનું છે અંગ્રેજી ધોરણ 7 ગ્રામર, બરાબર. એમાં આપણો રિવિઝન નો પાઠ ચાલુ હતો, રિવિઝન નો ભાગ પહેલો હતો એ ચાલુ હતો. હવે બીજા ભાગમાં જોવાનું છે પ્રશ્ન 5. 1-4 પ્રશ્ન તમને આવડી ગયા છે, મને ખ્યાલ છે કે તમને આવડી ગયા છે અને પ્રેક્ટિસ પણ થઈ ગઈ હશે. પાંચમો પ્રશ્ન જોવાનો છે, રીરાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ એપોસ્ટ્રોફી એસ. એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરીને પાછળ વાક્ય બનાવવાનું છે, બરાબર. તો પહેલું વાક્ય જોઈએ, ધેટ ઇઝ ધ અંકલ ઓફ કેયુ, તે અંકલના કેયુના અંકલ છે, બરાબર. તો એનો એપોસ્ટ્રોફી એસ બનાવવું હોય તો શું કરવાનું છે, જ્યાં કેયુ લખ્યું છે પેલા તો આગળનું વાક્ય છે આ ધેટ ઇઝ, બરાબર. ધેટ ઇઝ હોય, ધોઝ આર હોય, કે જે હોય, ધીસ ઇઝ હોય, એ બધું એમ નામ રાખી દેવાનું છે પેલા. That is. પછી જે પાછળ નામ આપેલું હોય, પાછળ નામ આપેલું એને આગળ લઈ લેવાનું, પછી કેયુર એને એપોસ્ટ્રોફી એસ લગાડ દેવાનું, કેયુર, અને જે એની સાથે સંબંધ દર્શાવવા માટે જે લખ્યું હોય એ અહીંયા લખી નાખવાનું, અંકલ. તો ધેટ ઇઝ કેયુર અંકલ. ખ્યાલ આવ્યો કઈ રીતે કરવાનું છે. બીજું વાક્ય જોઈએ, ધીસ ઇઝ ધ ફાર્મ ઓફ રવજીભાઈ. This is the farm of Ravjibhai. તો પેલા તો this is, તો એમનો મતલબ છે this is. પછી શું પાછળ નામ હતું એના આગળ લઈ લેવાનું, apostrophe s લગાડવાનો, Ravjibhai, અને એની સાથે જે સંબંધ દર્શાવતી જે વસ્તુ હતી એને લખી નાખવાની છે. શું છે? Farm, એટલે કે Ravjibhai farm. ખ્યાલ આવી ગયો કઈ રીતે બને છે. ત્રીજું હજી જોઈ લે, ફરીથી સમજાવું. These are the cows of Madhubhai. કેની કાવ છે? મધુભાઈ. તો ધીસ આર એમ લખ રહેશે, પેલું તો ધીસ અને આર એમ લખ. પછી જે નામ આપ્યું તેને પાછળ આગળ લઈ લેવાનું છે અને એપોસ્ટ્રોફી એસ લગાડવાનો, મધુભાઈ, અને જે એની સંબંધ માટે જે વસ્તુ પ્રાણી હતી એ લખવાની, મધુભાઈ કાવ. ખ્યાલ આવ્યો? ચોથું જોઈ લે, ધેટ ઇઝ ધ ટેલ ઓફ મંકી. ધેટ ઇઝ ધ ટેલ ઓફ મંકી, તે વાંદરાની પૂંછડી છે. તો આમાં એમ જ કરવાનું છે, ધેટ નું ધેટ, ઇઝ નું ઇઝ, પાછળ જે નામ આપ્યું હતું મંકી એને આગળ લઈ લેવાનું, શું લગાડવું છે ને એપોસ્ટ્રોફી એસ, મંકીઝ, અને એની સાથે સંબંધ દર્શાવતી વસ્તુ શું છે, ટેલ. તો મંકીઝ ટેલ, ધેટ ઇઝ મંકીઝ ટેલ. ખ્યાલ આવી ગયો કઈ રીતે બનાવવાના છે. તો બાકીના જે ચાર બાકી છે, 5-8, એ તમારે પ્રેક્ટિસ માટે કરવાના છે. ખ્યાલ આવી ગયો કઈ રીતે કરવાના છે. તો આ ચારની જેમ જ બાકીના ચાર છે એ કરવાના છે. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 6. રાઇટ ધ ફોલોઇંગ સેન્ટેન્સ ઇન પ્લુરલ, એટલે કે કેમાં લખવાનું છે, બહુવચનમાં ફેરવીને લખવાનું છે. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે, ધેટ ઇઝ મેંગો. તો ધેટ નું શું થઈ ગયું? ધોઝ થઈ ગયું. અને ઇઝ બહુવચન એટલે આપણે શું વાપરવાનું છે, આપણે જોઈએ એ પ્રમાણે આર વાપરવાનું છે, અને મેંગો નું મેંગોઝ ઈએસ પાછળ લાગી ગયું છે, બરાબર. ખ્યાલ આવી ગયો એવી રીતે કરવાનું છે. તો ધેટ નું ધોઝ થશે. તો ધીસ નું શું થાય છે? ધીસ ઇઝ અ સિટી. તો ધીસ નું ધીસ જ રહે છે પણ સ્પેલિંગ માં ફેર છે, ટી એચ ઈ એસ ઈ, ટી એચ ઈ એસ ઈ, ધીસ, બરાબર. ઇઝ નું શું થઈ જશે? આર. અને સિટી નું સી આઈ ટી વાય ઈ એસ, બરાબર, સોરી, અને સ્પેલ સી વાય ટી વાય ઈ એસ, સિટી. શું થઈ જશે? ધીસ ઇઝ સિટી, એનું બહુવચન થયું. પછી બીજું, ધેટ ઇઝ અ ટ્રી. તો ધેટ આપ્યું તો ત્યાં શું થશે? દોસ્ત થશે. ઇઝ ની જગ્યાએ શું લગાડવાનું છે? આ. અને ટ્રી નું બહુવચન ટ્રીઝ, ધેટ, ધોઝ આર ટ્રીઝ. ત્રીજું વાક્ય, ધેટ ઇઝ અ બેન્ચ. તો ફરીથી ધેટ આવ્યું તો ત્યાં શું થશે? દોસ્ત, ઇઝ ની જગ્યાએ આર, અને બેન્ચીસ નું બહુવચન બી એન સી એચ ઈ એસ, બેન્ચીસ, બરાબર. ખ્યાલ આવ્યો. પછી ચોથું, ધીસ ઇઝ અ ટમેટો. ટમેટો આવ્યા, મીઠા મીઠા, ખાટા મીઠા ટમેટા, બરાબર ને, મજા આવે ખાવાની, સુધારી ચટણી, મીઠું ને જીરું મીઠું નાખીને ખાવાની મજા આવે ને, હું પણ ખાઉં છું. તો આ એ ટમેટો છે. તો અહીં ધીસ છે તો એનું શું થઈ જશે? ધીસ, ટી એચ ઈ એસ, ઇઝ નું આર થઈ ગયું ધીસ આર, અને ટમેટોઝ નું ટમેટો નું ટમેટો બહુવચન. પાછું, ધેટ ઇઝ અ ક્લાસ. ધેટ છે તો શું થશે? ધોઝ, ઇઝ નું આર, અને ક્લાસ ઇઝ, ક્લાસ નું ક્લાસીસ, સી એલ એ ડબલ એસ ઈ એસ, ક્લાસીસ. છઠું, ધીસ ઇઝ એન ઓરેન્જ. ઓરેન્જ, બરાબર. હવે
these છે તો અહીંયા શું આવશે T H E S these is no are these are oranges બરાબર પાછળ ES લગાડવું છે જો એન અ અ અ અ અને અ એ બધું અહીંથી નીકળી ગયું છે નીકળી ગયું ને નીકળી ગયું એન ઓરેન્જ ચીઝ નથી લખ્યું શું કરવા કે જ્યારે આપણે કોઈ વસ્તુનું બહુવચન લખીએ છીએ ત્યારે એની આગળ લખા લગાડે આર્ટિકલ્સ એ અને એન આર્ટિકલ્સ છે એ બધા શું થાય છે નીકળી જાય છે તો એ અને એન આર્ટિકલ્સ ક્યારે ઉપયોગમાં આવે છે એકવચનમાં હોય ત્યારે આ બહુવચનમાં આવી ગયા છે એટલે આર્ટિકલ્સ આવશે નહીં તો ખ્યાલ આવી ગયો આ કઈ રીતે બનાવવાના છે બરાબર આછા અહીંયા મેં તમને શીખવાડ્યા કઈ રીતે બાકીના જે 6 છે એ તમારે પ્રેક્ટિસમાં કરવાના છે આગળનો પોઈન્ટ નંબર 2 એ જોઈએ હવે રિવિઝન જોઈ ચૂક્યા છીએ બરાબર જે આગળના ધોરણમાં તમારે આવ્યું હતું એ રિવિઝનમાં આવ્યું છે હવે બીજો પોઈન્ટ છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ એ પણ તમને આગળના ધોરણમાં આવી ગયા છે આપણે હવે જોઈ લઈએ જાણકારી થોડી તો જ્યારે સાદો વર્તમાન કાળ હોય ત્યારે આ સાથે એમ પછી ઈ સી ઈટ હોય અથવા યુ હોય યુ સાથે શું આવે છે આ આવે છે એકવચનની વાત છે આ બધી શું છે એકવચન હોય ત્યારે તો ઈ સી ઈટ હોય ત્યારે ઈઝ પછી વી હોય ત્યારે આર યુ હોય ત્યારે આર અને જે હોય ત્યારે આર આના વિશેની જાણકારી આપણે અંગ્રેજીનો જે બેઝિક વિડીયો હતો એમાં પણ આપેલી છે એના વાક્ય પણ આપણે જોયા હતા બરાબર છે તો આ સમજી ગયું હવે પાછું સાદો વર્તમાન કાળના બીજા રૂપો પણ છે કે આઈ હોય ત્યારે શું આવે છે હેવ યુ હોય ત્યારે પણ હેવ બીસી હોય ત્યારે શું આવે છે હેઝ આવે છે બરાબર અને પછી બહુવચનમાં વી યુ થે હોય ત્યારે હેવ આવે છે ખ્યાલ આવી ગયો બરાબર તો આમાં શું યાદ રાખવાનું છે કે બીસી ઈટ હોય ત્યારે શું લગાડવાનું ઈઝ લગાડવાનું અને એના સિવાય બાકીનું આવે ત્યારે શું લગાડવાનું છે આર લગાડવાનું છે આઈ હોય ત્યારે એમ લગાડવાનું બરાબર આ એક ખ્યાલ આવી ગયો પછી બીજો હેવ હેઝ માં શું યાદ રાખવાનું છે બીસી ઈટ હોય ત્યારે હેઝ અને બાકી બધું આવે ત્યારે હેવ ખ્યાલ આવ્યો આગળ જોઈએ રોજિંદા અથવા ટેવાસ થતી ક્રિયાઓ દર્શાવવા માટે ટુ ઈટ ક્રિયાપદ સાદા વર્તમાન માટે વપરાય છે જ્યારે સાદો વર્તમાન કાળ હોય ત્યારે કઈ વપરાય છે કે સાદું ક્રિયાપદ વપરાય છે ઈટ એનું ઉદાહરણ આપણે આપ્યું છે એકવચનમાં આઈ ઈટ હું ખાઉં છું યુ ઈટ તું ખાય છે હી સી ઈટ હોય તો ઈટ્સ જોવાય શું ફેર આવ્યો એ હી સી ઈટ અને કેવો છે આ ત્રીજો પુરુષ છે ત્રીજો પુરુષ એક વચન હોય ત્રીજો પુરુષ એક વચન હોય એટલે કે હી સી ઈટ હોય સ્ત્રીનું નામ હોય પુરુષનું નામ હોય કે કોઈ વસ્તુ કે પ્રાણીનું નામ હોય ત્યારે સાદો વર્તમાન કાળમાં જ્યારે શબ્દ લખાય છે ક્રિયા લખાય છે ત્યારે એને સાદા શબ્દમાં લખાતી નથી આમાં કેમ ઈટ ઈટ લખ્યું છે અહીંયા પણ જોવો ઈટ ઈટ એમ નામ લખેલું છે તો ઈટ લખાતું નથી ત્યાં ઈટ્સ લખાવવામાં આવે છે એના નિયમો જોઈએ આપણે અહીંયા નિયમો આપેલા છે બરાબર તો પેલો જોઈએ દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વાપરાયેલું હોય છે દરેક વાક્યમાં ક્રિયાપદનું કેવું હોય છે મૂળ રૂપ હોય છે આ આને શું કહેવામાં આવે છે મૂળ રૂપ કહેવામાં આવે છે જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે એસ પ્રત્યય લગાડવામાં આવે છે એટલે હી સી ઈ એમાંથી કોઈ પણ એક આવે ત્યારે શું લગાડવામાં આવે છે એસ લગાડવામાં આવે છે બરાબર છે હવે આમાં જોઈએ કે પાસ અહીંયા જોઈએ પેલો નિયમ આપેલો છે ત્રીજો પુરુષ એકવચનના અંતે એસ 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 એચ સી એચ એક્સ કે ઓ આવેલા હોય આ બધા આ બધામાંથી કોઈ પણ એક હોય પાછળ તો ત્યાં શું લગાડવામાં આવે છે ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે અહીંયા ઉદાહરણ પણ આપેલું છે પી એ ડબલ એસ ડબલ એસ આવ્યું આવ્યું અહીંયા ડબલ એસ તો શું લગાડવાનું પાછળ ઈએસ લગાડવાનું ડબલ એસ ઈએસ ખ્યાલ આવ્યો પછી એસ એચ આવ્યું ડબલ્યુ એ એસ એચ વોસ તો ત્યાં વોસિસ ટી એસ ટી ઈ એસ સી એચ સી એચ આવ્યો પાછળ તો ત્યાં પી એચ ઈ એસ લગાડવાનું fix fyx x આવ્યો તો es go g o o આવ્યો તો ત્યાં es આ ત્રણે ત્રણ નિયમ તમારે આગળના ધોરણમાં આવી ગયા છે આપણે તો જાણકારી તો મેળવી લઈએ યાદ આવી જાય એટલા માટે બીજો નિયમ એ જ રીતે ક્રિયાપદ અંતે વ્યંજન પ્લસ વ્યાય આવેલો હોય તો y ની જગ્યાએ ies લગાડવાનો વ્યંજન ક્યાં છે
A I O U C Y ના જેમ બને છે શું બને છે વ્યંજન બને છે if y ની આગળ આવેલા હોય તો શું કરવાનું y ને કાઢી નાખવાનું છે ને I E S લગાડવાનું બરાબર ઉદાહરણ એક પછી જો T R Y તો T R I E S y ની ક્રી ગયો ને I E S લખ્યું આવ્યું ને y ની આગળ વ્યંજન આપેલો છે એટલે F L Y fly તો y ની આગળ l વ્યંજન આવેલો છે તો i e s આવે છે અને y નીકળી જાય છે એના પછીનો ક્રિયાપદની અંતે સ્વર હોય અને y આવેલો હોય તો s લગાડી દેવાનું છે સીધું જ બરાબર હવે જો અહીં તો આવ્યું છે p l a y y ની આગળ શું આવ્યો સ્વર આવ્યો ને a e i o u એમાંથી a આવ્યો સ્વર તો y એમ રહેવા દીધો છે પાછળ માત્ર શું લગાડ્યું છે s લગાડ્યું છે એ જ રીતે by b u y u સ્વર આવ્યો એની આગળની પાછળ y લખ્યો છે એટલે s લગાડ્યો s a y ફરીથી a આવ્યો પાછળ y છે સ્વર છે તો s લગાડ્યો ક્યાં લખ્યો આ ત્રણ નિયમ પરથી જ આપણે કરવાનું છે અને આ ત્રણ નિયમ ક્યારે લાગે છે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે જ લાગે છે ત્રીજો પુરુષ એક વચન એટલે કે is he છોકરાનું કે પુરુષનું નામ હોય છોકરી કે સ્ત્રીનું નામ હોય વસ્તુ કે કોઈ પ્રાણીનું નામ હોય ત્યારે બરાબર ત્યારે આ ત્રણ નિયમ લાગુ કરવામાં આવે છે આગળ જોઈએ આગળ ચોથું શું આપેલું છે ડુ ડઝ સાદા વર્તમાન કાળના રૂપ તો ડુ ડઝ ક્યારે વપરાય છે આઈ યુ ત્યારે શું આવે છે ડુ વી યુ તે ત્યારે પણ ડુ આવે છે અને હી સી ઈટ હોય ત્યારે શું આવે છે ડઝ આવે છે જો અહીં હી સી ઈટ તો ત્યારે શું આવે છે ડઝ આવે છે બાકી બધેમાં શું આવે છે ડુ આવે છે બરાબર હવે વાક્ય આપેલા છે એ જોઈએ ઉદાહરણ આપેલા છે આપણે ઉદાહરણ આપેલા છે પેલું હુ સિંગ્સ અ સોંગ સિંગ S I N G S છે સિંગ્સ અ સોંગ તો અહીં કોઈ પણ નામ આવી શકે હું કરું અહીંયા આરતી સિંગ્સ અ સોંગ જો શું એવું સિંગ કેમ કે બી સેડ માંથી સી છે The children sing a song. The children sing a song. Children બહુવચન છે એટલે ક્રિયાપદ કેવું આવ્યું સાદું જ રહેવા દેવાનું છે પછી what does Bharat learn do does આવ્યું છે બરાબર તો Bharat learns English કેમ કે BCED છે પછી what do the boys play the boys બહુવચન છે એટલે play નું play જ રહેવા દેવાનું the boys play ફૂટબોલ વાક્ય રચના કઈ રીતે બનાવવાની તમને આગળના ધોરણમાં આવી ગયું છે એનો જ અહીં ઉપયોગ કરવાનો છે ત્રીજું ઉદાહરણ જોઈએ વેર ડસ અનિલ વર્ક અનિલ ક્યાં કામ કરતો હતો ડસ છે એટલે અહીંયા સાદું ક્રિયાપદ આવશે પણ હવે સાદા વાક્યમાં ફેર દે તો ડસ કાઢી નાખવાનું છે ક્રિયાપદને શું લગાડવાનું આવશે એસ વાળું લગાડવાનું આવશે કેમ કે અહીંયા અનિલ આપેલું છે ઈ સી મિટમાંથી ઈ આવેલું છે તો અનિલ works in a school એવો ખ્યાલ where do they play they છે બહુવચન છે એટલે અહીંયા do વાપર્યું છે they play in the garden play એમ નામ લેવા દીધું કેમ કે they બહુવચનમાં આવ્યું છે પછીના આગળના વાક્ય તમે તમારી રીતે જોઈ શકો છો બરાબર તમે એમને વાંચી શકો છો અને એના પરથી તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતે વાક્ય બનાવવાના છે આપણે આગળ જોઈએ આગળ આપણે જોઈ ગયા કે પ્રશ્નમાંથી જવાબ કઈ રીતે બને છે એમાં શું શું ફેરફાર કરવાનો છે બરાબર હવે આપણે જે શીખ્યા છીએ એની એક્સરસાઇઝ આવે છે તો પહેલો જ પ્રશ્ન છે ફિલ ધ બ્લેન્ક્સ વિથ કરેક્ટ ફોર્મ્સ ઓફ ધ વર્બ ઇન ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે અને શબ્દ આપણે સાઈડમાં આપેલા છે પહેલો જોઈએ ધ બોયઝ ખાલી જગ્યા ફૂટબોલ બોયઝ બહુવચન છે એટલે કે ક્રિયાપદને કઈ કરવાનું આવશે નહીં એટલે પ્લે નું પ્લે જ રહેશે બીજી ખાલી જગ્યા મિતાલી ખાલી જગ્યા ક્લોથ્સ એવરી ડે ત્રીજો પુરુષ એકવચન મિતાલી છે તો જે આપણે ક્રિયાપદ છે એને એસ કે ઈએસ લગાડવાનું છે બરાબર તેમાં જો ડબલ્યુ એ એસ એચ એસ એચ આવ્યું તો આપણો પહેલો નિયમ એસ એચ હોય તો પાછળ શું લગાડવાનું ઈએસ લગાડવાનું તો ડબલ્યુ એ એસ એચ ઈએસ ઓસિસ બરાબર છે ત્રીજું વી ખાલી જગ્યા ન્યુ ટીચર તો બહુવચન તો હેવેસ માંથી શું વાપરવાનું છે હેવ બરાબર વી આર હેવ જ આવે છે તો વી હેવ અ ન્યુ ટીચર
ही खाली जगह टू रिवर ब्रेड ही तो ત્રીજો પુરુષ એકવચન તો ગો નું શું થઈ જશે ગોઝ પહેલો આપણો નિયમ હતો એ પાછળ ઓ હોય તો શું લખવાનું ESTO ES ગોઝ પાંચમો અતુલ ખાલી જગ્યા ગાઈડ્સ પાછું નામ આવ્યું ત્રીજો પુરુષ એકવચન તો ફ્લાય નું શું થઈ જશે FLIES કેમ કે વાય ની આગળ શું હતો વ્યંજન હતો તો વાય કાઢીને IES લખવાનું આપણો બીજો નિયમ તો આપણે અહીં જ કહ્યું FLIES ફ્લાયસ રામ એન્ડ લક્ષ્મણ બહુવચન થઈ ગયું તો ત્યાં સાધુ શબ્દ છે એ સાધુ જ રહેશે ગો ટુ ધ જંગલ પછી ફરીદા ત્રીજો પુરુષ એકવચન આવ્યું ફરીથી તો અહીંયા જે શબ્દ છે એ પડે એમાં જોવાનું હે વાઈપું છે તો હેવેજ માંથી કોણ આવશે ત્રીજો પુરુષ એકવચન માં હેસ આવશે તો ફરીદા હેઝ મેની ફ્રોક્સ આઠમી ખાલી જગ્યા મેસેજ વ્યાસ ખાલી જગ્યા અસ ઇંગ્લિશ તો ત્રીજો પુરુષ એકવચન છે સી આવ્યું ને તો ત્યાં ટીચિસ સી એચ છે પાછળ તો ત્યાં શું લખવાનું ઈ એસ લખવાનું પી ઈ એસ સી એચ ઈ એસ ટીચિસ ક્યાં આવ્યું કઈ રીતે ખાલી જગ્યા મળી છે તો મેં તમને સમજાવી છે અને જે બાકીની ખાલી જગ્યા છે તમારે પ્રેક્ટિસ માટે કરવાની છે આગળનો પ્રશ્ન જોઈએ આગળનો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 2 આન્સર ધ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ કૌંસમાં પહેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નના જવાબ આપવાના છે બરાબર તો પહેલું જોઈએ હુ ટીચિસ અસ મેથ્સ તો હુ વાળું વાક્ય સિમ્પલમાં સિમ્પલ છે એને ફેરવો બરાબર તો જ્યાં હુ આપેલું છે ત્યાં નામ લખી દેવાનું બાકીનું વાક્ય એમ નામ છે એમ નામ રાખવાનું બરાબર તો અહીંયા લખું છું જો મિસિસ મહેતા ટીચિસ અસ મેથ્સ ખ્યાલ આવ્યો તો હવે પેલી કઈ રીતે ભાઈ હું ની જગ્યાએ શું લખી નાખ્યું છે મિસિસ મહેતા લખી નાખ્યું છે બાકીનું વાક્ય છે એ એમ નામ રાખ્યું છે ખબર પડી ગઈ બરાબર છે હવે સાદું વાક્ય હોય એને હું માં ફેરવવું હોય તો પણ એ જ કરવાનું છે જ્યાં નામ આપેલું છે એ કાઢીને હું લગાડી દેવાનું અને બાકીનું છે એ આપણે મૂકી દેવાનું પાછળ પ્રશ્ન ચિહ્ન તો હું વાળું વાક્ય બની ગયું ખબર પડી ગઈ બીજું વાક્ય જોઈએ વોટ ડઝ કેટી મેક કેટી મેક શું બનાવી રહી છે બરાબર તો અહીંયા ડોઝ આપેલું છે અને આપણે જો ડુ ડઝ વાપરું છે તો અહીંયા મેક નું શું કરવાનું થશે એસ વાળું વાક્ય બનાવવાનું થશે કેવું વાક્ય બનાવવાનું થશે એસ વાળું બરાબર તો અહીંયા હું વાક્ય બનાવું છું જો કેટી મેક્સ એમ એ કે ઈ એસ મેક્સ બેનો બેક્સ કેમ કે ત્રીજો પુરુષ એકવચન છે મેક્સ શું બનાવે છે ડોઝ ડી ઓ ડબલ એલ ડોલ્સ બરાબર ડી ઓ ડબલ એલ એસ ડોલ્સ તો પેઢી કઈ રીતે બન્યું છે કેટકી મેચ ડોલ્સ ક્યુ આર ટુ પછી આગળના વાક્ય જોઈએ વેન ડઝ ધ બસ અરાઈવ વેન ડઝ ધ બસ અરાઈવ તો બસ વસ્તુ થઈ ગઈ બરાબર ઈ સીટ માંથી ઈટ આવે છે તો ત્યાં પણ અરાઈવ નું શું થશે એસ વાળું બનશે તો એનું લખીએ ધ બસ ધ BUS બસ arrives arrives ખાલી s લાગશે બરાબર arrives at 6 o'clock ક્યારે આવશે 6 વાગે આવશે બસ arrives at 6 o'clock ખબર પડી ગઈ બરાબર ચોથું વાક્ય જોઈએ where does sunil play તો સુનિલ ત્રીજો પુરુષ એકવચન છે તો અહીં play નું શું થઈ જશે plays થઈ જશે બરાબર તો અહીંયા લખીએ હું પણ સુનિલ સુનિલ પી એલ એ વાય એસ ખાલી વાય એસ જ આવશે કેમ કે વાય છે એની આગળ શું આપેલું છે સ્વર છે તો આપણે ત્રીજો નિયમ હતો તો વાય ની આગળ સ્વર હોય તો ખાલી એસ લગાડવાનું સુનિલ પ્લેસ ક્યાં આવે છે ઇન ધ ગાર્ડન ઇન ધ ગાર્ડન ખ્યાલ આવી ગયો બપેડી પાંચમું વાક્ય હાઉ મેની એપલ્સ ડુ યુ ઈટ એવરી ડે અને ટુ આપેલું છે તો એનું કઈ રીતે મેળવવાનું યુ 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 છે બરાબર તો ત્યાં શું આવશે અહીંયા ઈટ નું શું કરવાનું થશે ઈટ નું ઈટ જ રહેવા દેવાનું થશે કેમ કે ત્રીજો પુરુષ એકવચન નથી એટલે ઈટ નું ઈટ યુ ઈટ કેટલા છે ટુ ટી ડબલ્યુ ટુ એપલ્સ યુ eat two apples
every day. Every day. You eat two apples every day. પાંચે પાંચ વાક્ય સમજાઈ ગયા છે, બરાબર છે? ખબર પડી કે કઈ રીતે બન્યા છે એ. હવે જે બાકીના વાક્ય છે એ તમારે પ્રેક્ટિસ માટે કરવાના છે. આગળનો પ્રશ્ન જોઈ લઈ. પ્રશ્ન નંબર 3. અંડરલાઈન કરેલા જે વાક્ય આપેલા છે એમાંથી અંડરલાઈન કરેલી જે શબ્દ છે એના પરથી વાક્ય બનાવવાના છે. તો પેલું જોઈએ, અનમોલર નીચે નીચે છે એટલે કે હુ વર્ડ વાક્ય બનશે. તો હુ ગો ટુ સ્કૂલ એટ 11 o'clock, બરાબર? હુ વાળું તો આપણે સિમ્પલ જ છે. પછી જગ્યા છે ટુ સ્કૂલ એટલે કે વેર થી બનશે. તો ત્યાં ડુ ડઝ વાપરવાનું થશે. વેર ડુ અનમોલ એન્ડ નીતા ગો એટ 11 o'clock ટુ સ્કૂલ, ગાડી નાખવાનું છે, બરાબર છે? પછી ત્રીજી છે એટ 11 o'clock, સમય છે, બરાબર? એટલે કે વેન થી બનશે. વેન ડુ અનમોલ એન્ડ નીતા ગો ટુ સ્કૂલ, તેઓ ક્યારે સ્કૂલે જતા હતા, બરાબર? ક્યારે સ્કૂલે ગયા. થઈ ગયો. પછી બીજું, ભૂરી બેન સેલ્સ મિલ્ક. તો ભૂરી બેન નીચે છે એટલે હુ વાળું, હુ સેલ્સ મિલ્ક. થઈ ગયું. પછી મિલ્ક એટલે કે શું, એટલે કે વોટ થી બનશે. તો વોટ અને ભૂરી બેન ત્રીજો પુરુષ એકવચન છે એટલે શું વાપરવામાં આવે છે, ડઝ. હુ ડઝ સેલ, વોટ ડઝ સેલ ભૂરી બેન, વોટ ડઝ સેલ ભૂરી બેન, બરાબર? ભૂરી બેન શું વેચી રહ્યા હતા. પછી ધ મૂન શાઇન્સ એટ ધ નાઇટ, એટ ધ નાઇટ સમય આપેલું છે એટલે વેન થી બનશે. અને મૂન એટલે કે વસ્તુનું નામ થઈ ગયું એટલે ઈટ આવે છે, તો ત્યાં શું વાપરવાનું છે, ડઝ. વોટ ડઝ ધ મૂન શાઇન, વેન ડઝ ધ મૂન શાઇન, ક્યારે શાઇન એટલે કે ચમકતો હતો. ચોથો, વી પ્લે ક્રિકેટ ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ, બરાબર? તો પેલું તો હુ વાળું બનશે, હુ પ્લે ક્રિકેટ ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. પછી પછી શું આવે છે, ક્રિકેટ, બરાબર? એટલે કે વોટ, તો બહુવચન છે વી છે, તો ત્યાં શું વાપરવાનું છે આપણે, ડઝ વાપરવાનું છે. તો વોટ ડઝ વી પ્લે ઓન ધ સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ, બરાબર છે? પછી જગ્યા સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ એટલે કે વેર, બરાબર? વેર ડઝ વી પ્લે ક્રિકેટ, આપણે અમે ક્રિકેટ ક્યાં રમી રહ્યા હતા, ક્યાં રમતા હતા, બરાબર? ખ્યાલ આવી ગયો. આ કઈ રીતે બનાવવાના છે પ્રશ્ન વાક્ય ખબર પડી ગઈ. જેની નીચે અંડરલાઈન આપેલું હોય એવા એ શબ્દ દૂર કરી દેવાનું છે, તેના વિશેનો વાક્ય બનાવવાનું છે. તો પીડી પણ બાકીના વાક્ય છે એ તમારે પ્રેક્ટિસ માટે કરવાના છે. આજે આટલું રાખીએ છીએ. તો તમારું હોમવર્ક શું થઈ ગયું કે રિવિઝનમાં જે આપણે બે પ્રેક્ટિસ માટે મૂક્યું છે એ કરવાનું છે. અને પછી જે આ બીજા પોઈન્ટમાં સાતા વર્તમાન કાળમાં જે પ્રશ્નો પ્રેક્ટિસ માટે આપેલા છે એ પણ તમારે કરવાના છે. તમે પ્રેક્ટિસ કરશો તો જ તમને આવડશે. જો હું અહીંયા શીખવાડીશ ને તમે આમાંથી જોઈન લખી લેશો તો તમને આવડશે નહીં, બરાબર છે? ખ્યાલ આવ્યો. જો આપણે સ્કૂલે હાજર હોત તો આપણે પ્રેક્ટિસ એક હું તમને પૂછતો જાત ને, તમે તમે મારી તમારી રીતે જવાબ આપતા હતા. જ્યાં ખોટું હોત તો ત્યાં હું સમજાવું, બરાબર છે? એવું થાય, પણ અહીંયા એવું થતું નથી એટલે હું અહીંયા સમજાવી દઉં છું ને બાકીના તમને પ્રેક્ટિસ માટે આપું છું. ખ્યાલ આવી ગયો. તો તમારું હોમવર્ક શું છે એ ખબર પડી ગઈ. હવે જે ત્રીજો પોઈન્ટ છે એ આગળના વિડીયો લેક્ચરમાં જોશું. આજે આટલું રાખીએ.